આજના ટોપ 10 સમાચારોની સોશિયલ મીડિયા પર એક વિડીયોમાં વાયરલ વિડીયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓક્સિમીટર બીડીમાં પણ ઓક્સિજન લેવલ બતાવે છે. જી 24 કલાકે ઓક્સિમીટરનો ડોક્ટરની મદદથી ટેસ્ટ કર્યો. પલ્સ ઓક્સિમીટરનો વાયરલ થયેલો આ વિડીયો તદ્દન ખોટો છે. પલ્સ ઓક્સિમીટરમાં બીડી મુક્તમાં મુક્તા પલ્સ રેટ દેખાયા નતા. ગુજરાત યુનિવર્સિટી બે તબક્કામાં ઓફલાઈન પરીક્ષા લેશે. 3 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બર એમ બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. લગભગ 55,000 વિદ્યાર્થીઓની લેવાશે ઓફલાઈન પરીક્ષા. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષાનો પણ વિકલ્પ છે. તો ઓનલાઈન પરીક્ષા માટે 7,000 રજીસ્ટ્રેશન થયા છે. તો સ્નાતક અને અનુસ્નાતક કોર્સના અંતિમ વર્ષના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા 2 કલાકની લેવામાં આવશે, જ્યારે ઓનલાઈન પરીક્ષા એમસીક્યુ ફોર્મેટ મુજબ લેવાશે. રાજ્યની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના ચૂંટણી અધિકારીઓને સૂચના આપી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવે તેવું સૂચન કરાયું છે. તો 8 બેઠક પર ચૂંટણીની તૈયારીઓ કરવાનું કહેવામાં આવ્યું છે. 15 સપ્ટેમ્બર બાદ મળી શકે છે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર. 2 કે 3 દિવસનું ચોમાસુ સત્ર મળવાની શક્યતા. રામ મંદિર ભૂમિપૂજન મામલે પીએમ મોદીને અભિનંદન પ્રસ્તાવ ગૃહ દ્વારા કરાય તેવી શક્યતા છે. કોરોનાની મહામારી દરમિયાન સરકારે કરેલી કામગીરીનો પણ ગૃહમાં ચર્ચા થઈ શકે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની નવી રણનીતિ. દર સપ્તાહે રાજ્યકક્ષાના એક મંત્રી કમલમ પર હાજર રહેશે. કાર્યકરો પોતાના વિસ્તારના પ્રશ્નો સમસ્યા અંગે કરી શકશે રજૂઆત. આગામી દિવસોમાં આ અંગે સત્તાવાર જાહેરાત થશે. રાજ્યમાં ગુનાખોરી અને ભ્રષ્ટાચારને ડામવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને છૂટો દોર આપી દીધો છે. સીએમએ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા છે કે અસામાજિક પ્રવૃત્તિઓ સામે તેઓ કડકાઈથી વલણ અપનાવે. તો રાજ્ય સરકાર પોલીસની કામગીરીમાં દખલ નહીં કરે. પોલીસ કમિશનરો તમામ રેન્જના આઈજી અને જિલ્લાના પોલીસ અધિક્ષકો સાથે સીએમએ વિડીયો કોન્ફરન્સથી યોજી બેઠક. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા. ગુજરાતના શહેરોમાં પણ હવે બનશે સિંગાપોર અને દુબઈની જેમ ગગનચુંબી ઇમારતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોને આધુનિક ઓપ આપી વૈશ્વિક શહેરો સમકક્ષ બનાવવા માર્ગ મોકળો કર્યો છે. રાજ્યમાં હાલ નિયમો પ્રમાણે વધુમાં વધુ 22 થી 23 માળની ઇમારતો બની શકતી હતી, પરંતુ હવે તેના બદલે 70 થી વધુ માળની ઇમારતો બનાવી શકાશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, ગાંધીનગર માટે હાલ અમલી CGDCR 2017માં ફેરફાર કરવામાં આવ્યા. રાજકોટ જિલ્લો દૂધ સહકારી મંડળીની ચૂંટણી બિનહરીફ. રાજકોટ જિલ્લામાં બેંક બાદ સૌથી મહત્વની સહકારી સંસ્થા. તો દૂધ સહકારી મંડળીમાં રાદડિયા જૂથનો દબદબો. તમામ 14 બેઠકો બિનહરીફ થઈ. તો 7 બેઠકો પહેલાથી બિનહરીફ થઈ. 3 બેઠક પર હરીફ જૂથના ફોર્મ રિજેક્ટ થયા અને 4 બેઠકના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બિનહરીફ થઈ. ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ ફી મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી. કોલેજ સંચાલકો ફીની કડક ઉઘરાણી કરી રહ્યા હોવાની વિદ્યાર્થીઓનો આરોપ. સાથે જ 20 ઓગસ્ટ સુધીમાં જો ફી ન ભરે તો પરીક્ષાર્થી વંચિત રાખવાની પણ ધમકી આપવાનો આરોપ છે. સુરત મ્યુનિસિપલ કમિશનર લિંબાયત ઝોનની લીધી મુલાકાત. સોસાયટીમાં સ્થાનિકો સાથે વાતચીત કરી. સ્થાનિક કોર્પોરેટર સાથે હાલની પરિસ્થિતિ અંગે અને નુકસાન અંગે પણ ચર્ચા કરી.